સિદ્ધપુરમાં મીઠાઈ ફરસાણ વેપારી એકમ દુકાનોમાંથી 600 કિલો અખાદ્ય મીઠાઈ ફરસાણનો નાશ કરવામાં આવ્યો. સિદ્ધપુર નગરની મીઠાઈ ફરસાણની દુકાનોમાં લોકડાઉનના કારણે છેલ્લા 36 દિવસથી બંધ દુકાનોમાં પડી રહેલા મીઠાઈ અને ફરસાણના વાસીની અખાદ્ય જથ્થાને નાશ કરવા પાટણ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણના ફૂડ સેફ્ટી ઓફિસર મેહુલ એમ પટેલ, ઉમંગ એચ રાવલ અને સિદ્ધપુર નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર સેવંતીલાલ પરમાર, ગુમાસ્ત દ્વારા ઇન્સ્પેક્ટર કીર્તિભાઈ પટેલ તથા બલસારાભાઈ નગરપાલિકાની ટીમ તેમજ ગ્રાહક સુરક્ષા સિદ્ધપુરના નિયામક શ્રી એમપી ઠાકોર વગેરે સંયુક્ત ટીમ દ્વારા મીઠાઈ ફરસાણની 25 એકમ દુકાનો ખોલાવી સઘન તપાસ હાથ ધરી દુકાનોમાંથી આશરે 600 કિલો અખાદ્ય મીઠાઈ ફરસાણ અંદાજિત કિંમત રૂપિયા 90,000ના માલનો નાશ કરવામાં આવ્યો હતો. સિદ્ધપુરના તંત્ર દ્વારા અખાદ્ય મીઠાઈ ફરસાણનો નાશ કરવા મીઠાઈ ફરસાણ એસોસિએશનના પ્રમુખ આત્મારામ પટેલ અને નારીભાઈના મીઠાઈ ફરસાણના વેપારી એકમોના લોકડાઉનમાં બંધ દુકાનો વેપારીઓને બોલાવી ખોલાવવામાં સારો સહયોગ મળ્યો હતો. સિદ્ધપુર નગરપાલિકાને વહીવટી તંત્ર દ્વારા કોઈ વેપારી વાસી અખાદ્ય માલ વેચે નહીં તે માટે સતર્કતા રાખવામાં આવી હતી અને સૂચના છતાં કોઈ વેપારી માલ વેચે તો માલુમ પડશે તો મોટો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.